છોટાઉદેપુર ખાતે ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। 14 એપ્રિલ 1944 રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટ ભરેલા દારૂગોળો તથા અન્ય અતિ જ્વલનશીલ માલસામાન ભરેલ એક એસએસ ફોર્ટ સ્ટાઇનિક એક બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી। આગ બુઝાવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવા કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું। આ સાથે 300થી વધારે અન્ય લોકો પણ ધડાકાનો ભોગ બન્યા હતા। કુદરતી હોનારત અને માનવસર્જિત હોનારતમાં લોકોના જાનમાલનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધનાર નામી અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14 એપ્રિલને અગ્નિશમન સેવા દિન તરીકે માનવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર અને ઇમરજન્સી સર્વિસના જવાનોએ અગ્નિશમન સેવા દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ફાયર સ્ટેશનના જવાનોએ છોટાઉદેપુર નગરપાલિકાના ફાયર વિહારોની કટ ફાયરના વાહનોની નગરમાં એક જનજાગૃતિ રેલી યોજી ફાયરના સાધનોથી લોકોને અવગત કરાવ્યા હતા। 14 એપ્રિલ દિવસ એટલે માનવામાં આવે છે કે 14 એપ્રિલ 1944ના રોજ ઇંગ્લેન્ડથી મુંબઈના ડોકયાર્ડમાં એક જહાજ શિપ આવ્યું, એમાં ફાયર ઘટના બની હતી। એમાં આપણા ફાયરના ઉપરાંત જહાજમાં 87 રૂની ઘાસડીઓ, ઓઇલ, લાકડું, સલ્ફર, માછલી, ખાતર વગેરે વગેરે ભરવામાં આવ્યું હતું। જહાજમાં ધૂમ્રપાનથી ઊંડેલા તણખાથી ભયંકર આગ લાગી હતી। એને ઓળવવા માટે 100 મીટર લાંબ અંદાજિત અને ઘણા એવા અમારા સૈનિકો સહિતના એને ધ્યાનમાં રાખીને અમે એક ફાયર સર્વિસ ડે ઉજવવામાં આવે છે અમારે અહીંયા ફાયર સર્વિસ ડેની અંદર। અને લોકોને છોટાઉદેપુર નગર સેવા સદનમાં લોક જાગૃતિ અને ફાયર વિશે થોડું માહિતી મળે એના માટે અમે એક ભવ્ય રેલીનું આયોજન કરેલું છે છોટાઉદેપુર નગર સેવા સદનમાં।